ફરીવાર લગાતાર જય સરદાર યુવા ગ્રુપ તથા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ તથા ઝૂંપડપટ્ટીઓના 1000 થી વધારે રાશન કીટનું વિતરણ કરાયું છે. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ દક્કુડ, દુષ્યંતભાઈ ટીલાળા, દીપકભાઈ મોગરા વગેરે સેવાભાવી અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. ગામડે ગામડે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ. ભગીરથ કાર્યમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રમુખ શ્રી કિશોરભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ દક્કુડ, સાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલાળા તથા જય સરદાર યુવા ગ્રુપના અગ્રણી આગેવાનોએ દુષ્યંતભાઈ ટીલાળા, દિલીપભાઈ મુગરા, મહેશભાઈ ઠુમ્મર, પ્રકાશભાઈ ટીલાળા, રાજુભાઈ હંબાળી, મયુરભાઈ સાંગાણી, દિલીપભાઈ ભુવા, ઘનશ્યામભાઈ ભુવા, અશોકભાઈ ભુવા, દિલીપભાઈ વાછાણી, કિશોરભાઈ કોરાટ, બાબુભાઈ ગઢિયા, અશ્વિનભાઈ ગઢિયા, જગદીશભાઈ ટીલાળા, રોહિતભાઈ ગઢિયા, રજનીભાઈ પલસાણા, રાજેન્દ્રભાઈ વાળા, મુકેશભાઈ અમૃતિયા, મહેશભાઈ હિરપરા, જગદીશભાઈ નારિયા, વેરાવળના માજી સરપંચ મુકેશભાઈ કાપડિયા, ગાયત્રી મંદિરના પૂજારી શ્રી હરેશભાઈ વગેરે દ્વારા વેરાવળ ગાયત્રી મંદિરનું રાશન કીટનું પેકિંગ કરી તેને જરૂરિયાતમંદ ગરીબોને ઝૂંપડે ઝૂંપડે જઈ 1000થી વધારે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા જય સરદાર ગુરવા ગ્રુપની સેવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જય સરદાર પટેલ યુવા ગ્રુપ વતી વેરાવળ સાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળા, દિલીપભાઈ મુગરા, મહેશભાઈ ઠુમ્મરે વેરાવળ સાપરની ગરીબ પરિવાર ઉપર જે ખરેખર જરૂરતમંદ તેવા ગુજરાતી પરિવારો જરૂર પડે ત્યારે જય સરદાર યુવા ગ્રુપના સેવાભાવે સંપર્ક કરવા જણાવ્યું હતું. શ્રી વેદમાતા ગાયત્રી મંદિર વેરાવળ સાપર હરેશભાઈ તેરૈયા, પૂજ્ય રમેશભાઈ ઓઝાના શિષ્ય, સાંદીપની આશ્રમ પોરબંદર. હાલમાં કોરોના મહામારી નામનો રોગ જે આખું વિશ્વ જેનાથી દુઃખી છે, તો એનાથી મુક્તિ મેળવવા માટે અને ગરીબના એક કાર્ય માટે જય સરદાર ગ્રુપ રાત દિવસ સેવા કરી રહ્યું છે, તે અતિ પ્રશંસનીય છે. શાસ્ત્રમાં લખ્યું છે, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. 5000 રૂપિયા આપવા હજુ સહેલા છે, પરંતુ શરીરથી સેવા કરવી અતિ કઠિન છે. જે આ સરદાર ગ્રુપ રાત દિવસ સેવા કરી રહ્યા છે, અમારા રમેશભાઈ ટીલારા, મહેશભાઈ ઠુમર અને બધા જ સભ્યો રાત દિવસ આ સેવા કરે છે. વિશેષ આજુબાજુના જે ગામડાઓમાં કોઈ ગુજરાતી પરિવાર ગરીબ હોય અને જેને આ અનાજની જરૂર હોય, જરૂરિયાતમંદ લોકોને ખાસ વિનંતી કે સરદાર ગ્રુપનો સંપર્ક સાધે અને આપણા ગુજરાતી ભાઈઓને પણ આ કીટ મળે. આ કીટમાં 15 દિવસનું રાશન રહે એવી વ્યવસ્થા છે. તો આ જય સરદાર ગ્રુપનો સંપર્ક સાધે અને આ બધા જ સભ્ય ભાઈઓની સેવા ખૂબ સરાહનીય છે, ખૂબ પ્રશંસનીય છે. મહાદેવ હર. ભાઈ ધનુક છે, સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં સેક્રેટરી છું. અત્યારે ગાયત્રી મંદિરના વટાંગણમાં જય સરદાર યુવા ગ્રુપ દુષ્યંતભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ અને પૂરેપૂરું ગ્રુપ અહીંયા ખડે પગે સેવા કરે છે. જરૂરિયાતમંદ જે જે લોકોને છે એને ફોન કરી અથવા એ લોકો ફોનથી કોન્ટેક કરે તો એ લોકોને 15 દિવસનું રાશન એક વ્યક્તિને કાંઈ પણ વસ્તુ જરૂર ન પડે એટલી વસ્તુ એકી સાથે એને આપે છે. આવી સેવાકીય પ્રવૃત્તિ આ જય સરદાર યુવા ગ્રુપ ઘણા ટાઈમથી આ સાપર વેરાવળની અંદર કરે છે. હર હંમેશ એ એસોસિએશનની સાથે રહે છે, એસોસિએશન પણ જય સરદાર યુવા ગ્રુપની સાથે રહે છે અને અનેકવિધ સેવાકીય કાર્ય આવું કરતા રહીએ એવી હર હંમેશ અમારી એસોસિએશન અને જય સરદાર યુવા ગ્રુપની નેમ છે. એટલે કોઈ પણ જરૂરિયાતમંદને કાંઈ પણ જરૂર હોય તો ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ એસોસિએશન અથવા જય સરદાર યુવા ગ્રુપના સભ્યનો કોન્ટેક્ટ કરી શકે છે, એને પૂરતી સુવિધા આપશે. એ લોકોને કોઈ જાતનું આ મહામારીમાં કોઈ જાતનું ગભરાવાનું નથી અને પૂરેપૂરી તકેદારી રાખે, ઘરથી બહાર નીકળે નહીં અને પોતાનું સ્વાસ્થ્ય જાળવે એવી સૌને નમ્ર અપીલ છે. પ્રમુખ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, આજે ગાયત્રી મંદિરના પટાંગણની અંદર સાપર વેરાવળના જય સરદાર યુવા ગ્રુપ અને વેરાવળના યુવાનો, ખાસ કરીને કે જ્યારે આ કોરોનાની મહામારીની અંદર સાપર વેરાવળની અંદર મજૂરો અને જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કીટ તૈયાર કરી છે. કીટ બહુ સરસ બનાવી છે, બધી જ વસ્તુ સાંકળી લીધી છે. કોઈ વસ્તુની એને જરૂરિયાત જેટલી હોય, જીવન જરૂરિયાત એમાં ઘટે નહીં એવા પ્રકારની કીટ બનાવી છે. આ ગ્રુપ સેવાના કામ કરે છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિ કરે છે. એટલે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહી અને ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે. સાથે સાથે આસપાસના ગામ
આઠથી દસ ગામની અંદર પણ આ બધી પ્રવૃત્તિનું કામ, સેવાનું કામ કરે છે. જય સરદાર યુવા ગ્રુપ છે એ બહુ મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે અને વધુમાં વધુ લોકો આમાં પૈસા પણ આપે છે અને આવું સેવાનું કામ પણ કરે છે. આ સિવાયની ઘણી પ્રવૃત્તિ કરે છે, સેવાકીય પ્રવૃત્તિ. એટલે અમે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને ખૂબ બિરદાવીએ છીએ અને આવકારીએ છીએ અને જ્યાં જરૂર પડે અહીં અમે એમની સાથે જઈ. એટલે મારી આપ સૌને બધાને ખાસ વિનંતી છે, વિશેષ સરકારની જે કંઈક સૂચનાઓ બહાર પડે એનો પૂરેપૂરો તકેદારી રાખી અને અમલ કરવો. જ્યારે સરકાર આપણને, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જ્યારે એક આપણને રિક્વેસ્ટ કરતા હોય કે તમે ઘરની અંદર રહ્યો, લક્ષ્મણ રેખા દોરી દીધી છે, લક્ષ્મણ રેખાની અંદર રહ્યો, તો આપણે આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આનું પૂરેપૂરું પાલન કરવું અને એ દેશના હિતમાં છે. આપણે સેવા બીજી ન કરી શકીએ તો ઘરમાં રહી અને પણ આપણે એક બીજા વ્યક્તિને આપણે આ કોરોના મહામારીમાં કાંઈ ઓલું ન થાય એટલા માટે આપણે એ પણ આપણે ધ્યાન રાખવાની આપણી એક ફરજ છે. હું પણ આપ એક હાથ જોડીને વિનંતી કરું છું કે આ બધા નિયમોનું પૂરેપૂરું ચુસ્તપણે પાલન કરજો અને જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા અમારો પણ સંપર્ક કરશો. નમસ્કાર.